मित्रों गुजरात नी अंदर छेला 24 कलाक नी अंदर वरसादे भूका काढ्या छे। 24 कलाक नी अंदर सार्वत्रिक मेघमहेर छे ते जोवा मळी छे। खास करीने सौराष्ट्र नी अंदर सौथी वधु वरसाद छे ते पड्यो छे। आब फाट्यु होय तेवी परिस्थिति छे ते सर्जाणी छे। कारो छे ते पण तणाઈ અને 57 જેટલા રસ્તાઓ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યા છે। આ અંગેની તમામ માહિતી છે તે તમને આજના વિડીયોમાં આપવાની છે। મિત્રો આપણે થોડા દિવસ પહેલા 3-4 દિવસ પહેલા જ આ ચેનલ ઉપર વિડીયો મૂક્યો હતો કે શનિવાર પછી ગુજરાતની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર મેઘમહેર છે તે સાર્વત્રિક જોવા મળશે। તો તે આગાહી અનુસાર ગુજરાતની અંદર સારો એવો વરસાદ છે તે છેલ્લા 24 કલાકની અંદર પડ્યો છે। ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદ છે તે પડી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજકોટ સહિત સૌરાષ્ટ્ર પરની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે। રાજકોટ જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ છે તે વરસી રહ્યો છે। રાજકોટની અંદર 15 ઇંચ આસપાસ જેટલો વરસાદ છે તે નોંધાયો છે। હવામાન વિભાગની આગાહીના પગલે NDRF ટીમોને પણ એલર્ટ રહેવા સૂચના છે તે આપી દેવામાં આવી છે। સૌરાષ્ટ્રની અંદર NDRFની 9 ટીમો છે તે તૈનાત કરવામાં આવી છે અને વધુ 5 NDRFની ટીમને મોકલવાના સમાચાર છે તે પણ સામે આવી રહ્યા છે। જામનગર જિલ્લાની અંદર પણ સાર્વત્રિક વરસાદ છે તે વરસ્યો છે। છેલ્લા 24 કલાકની અંદર 22-25 ઇંચ વરસાદ છે તે જામનગર જિલ્લાની અંદર પડ્યો છે। જામનગરની ભાગોળે આવેલી જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ વર્ષ 2007 બાદ પહેલીવાર ભયજનક સપાટીએ છે તે પહોંચ્યો છે। જામનગર પંથકની અંદર પડેલા ભારે વરસાદને લઈને અલિયાબાડા ગામ છે તે બેટની અંદર ફેરવાયું છે। ફાયરની ટીમ દ્વારા ગામમાંથી 25 લોકોને રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યા છે। ગુજરાતની અંદર ભારે વરસાદના કારણે 1 ડઝન જેટલી કારો છે તે તણાઈ ગઈ છે અને ઘણી બધી જગ્યાએ ભારે વરસાદના કારણે ઘણા બધા વ્યક્તિઓ છે તે પણ તણાવાના સમાચાર છે તે સામે આવી રહ્યા છે। છેલ્લા 24 કલાકની અંદર રાજ્યની અંદર 212 તાલુકાની અંદર મેઘમહેર છે તે જોવા મળી છે। રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 64.44% વરસાદ છે તે થઈ ગયો છે। વરસાદના કારણે રાજ્યની અંદર 15 સ્ટેટ હાઈવે સહિત 136 રસ્તાઓ છે તે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે। રાજ્યમાં સૌથી વધુ વરસાદ 24 કલાકની અંદર જામનગર વલસાડ રાજકોટ અને દ્વારકા જિલ્લાની અંદર થયો છે। આજે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીની અંદર 71 તાલુકાની અંદર અનરાધાર વરસાદ છે તે વરસ્યો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 180 મીમી અને રાજકોટના લોધિકાની અંદર 136 મીમી વરસાદ છે તે ખાબક્યો છે। આંકડા જે દર્શાવે છે તેના કરતાં ઘણો બધો વધુ વરસાદ છે તે આ વિસ્તારની અંદર પડ્યો છે। તો મિત્રો ગુજરાતની અંદર આમ સાર્વત્રિક વરસાદના કારણે ઘણી બધી જગ્યાએ નુકસાની પણ થઈ છે અને વરસાદની જરૂરિયાતની માત્રા કરતાં ઘણો બધો વધુ વરસાદ છે તે પડી ગયો છે અને હજી પણ 5 દિવસ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે।